ફ્રેન્ડ્સ, કેમ છો? ગુચ્છો કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે શેઝવાન સોસ, જે બજારમાં તૈયાર મળતો હોય છે, તે ઘરે બનાવતા શીખીશું. ઘરે શેઝવાન સોસ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ચોખ્ખો પણ બને છે, અને તમે આને લાંબા સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. એટલા માટે જ મેં થોડો તેલનો વધારે ઉપયોગ કર્યો છે કે તમે 1-2 મહિના સુધી ફ્રિજના અંદર આ સોસને આરામથી સાચવીને રાખી શકો છો. અને શેઝવાન સોસ જનરલી તમે ચટણીના, જેમ ચાઇનીઝ પકોડા કે ચાઇનીઝ સમોસા ખાતા હોય તેના સાથે, અથવા તો કોઈ નૂડલ્સ કે રાઈસના અંદર શેઝવાન સોસનો ઉપયોગ થાય છે. તો એક તપેલીના અંદર મેં 12 સૂકા લાલ મરચાં નાખ્યા છે, થોડું પાણી નાખ્યું છે અને 15 મિનિટ સુધી આપણે મરચાંને ઉકાળી લેવાના છે. ત્યારબાદ મિક્સરની જારમાં મેં 2 મુઠ્ઠી લસણની કઢી નાખી છે, તેના અંદર 1 ટુકડો મેં આદુનો નાખ્યો છે. ત્યારબાદ આપણે જે લાલ મરચાંનું જે આપણે ગરમ પાણીમાં ઉકાળ્યા હતા તેમાંથી પાણી નિતારી દેવાનું છે અને તેના અંદર આપણે જે મરચાં જે છે તે ઉમેરી દઈશું. અત્યારે મેં કાશ્મીરી લાલ મરચાં લીધા છે તો દેખાવમાં પણ તેનો કલર સરસ આવશે અને થોડી તીખાશ ઓછી આવશે. સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે આપણે. તેના અંદર 2 નાની ચમચી મેં સફેદ વિનેગર આવે તે ઉમેરેલું છે અને તેનું સરસ આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી દેવાની છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ લાલ ચટક પેસ્ટ તૈયાર થઈ છે. હવે થોડું આગળ પડતું તેલ નાખવાનું છે, આપણે લાંબો સમય સુધી રાખવી હોય તો મેં 2 મોટી ચમચી તેલ લીધું છે. એક એકદમ જ નાનો કાંદો અને ઝીણો સમારેલો છે તે મેં લીધું છે. તમારે લાંબો સમય સ્ટોર ના કરવું હોય તો તમે 1 ચમચી તેલ લેવું, 1 નાની ચમચી આદુ અને 1 નાની ચમચી લસણને ઝીણું સમારેલું છે તે આપણે નાખી દેવાનું છે. હવે કોથમીરની જે દાંડી આવે તેને સરસ ધોઈને 1 મોટી ચમચી જેટલું આપણે નાખી દઈશું. તેનાથી સુગંધ અને ટેસ્ટ શેઝવાન સોસમાં બહુ જ સરસ આવે છે અને તેને થોડું ગુલાબી રંગનું થાય તેવી રીતના આપણે સરસ રીતે સાતળી દેવાનું છે. અને ચાઇનીઝ કુકિંગમાં આપણે ગેસ તો ફાસ્ટ જ રાખીશું, એટલે અત્યારે પણ આપણું ગેસનો તાપ ફાસ્ટ હશે અને તેને ગુલાબી રંગનું સાતળી દેવાનું છે. ત્યારબાદ આપણે જે લાલ મરચાંની પેસ્ટ તૈયાર કરી તે આપણે અંદર ઉમેરી દેવાની છે. તેના સાથે જ 1 ચમચી મેં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે, તીખો લાલ મરચું છે તે ઉમેર્યું છે. 3-4 મિનિટ સુધી આપણે સરસ રીતે તેને સાતળી દેવાનું છે. હવે ગેસનો તાપ આપણે મધ્યમ કરી દઈશું અને ત્યારબાદ 3-4 મિનિટ આપણે સરસ રીતે સાતળી દેવાનું છે આને. ત્યારબાદ 2 નાની ચમચી મેં ખાંડ નાખી છે, 2 મોટી ચમચી આપણે તેના અંદર ટમેટાનો કેચઅપ નાખીશું. જે સોયા સોસ તૈયાર બહાર મળતો હોય છે તે પણ આપણે 2 નાની ચમચી નાખવાનો છે. અને ત્યારબાદ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને એકદમ જ ધીમા તાપ ઉપર 1 મિનિટ માટે ફરીથી આપણે તેને સરસ રીતે ચડવા દઈશું. અને બની જાય જ્યારે આપણો સોસ, ત્યારે આપણે ગેસ બંધ કરવાનો છે અને ત્યારબાદ 1 નાની ચમચી વિનેગર આપણે અંદર ઉમેરીશું. એક વખત મિક્સ કરી દઈશું આપણે અને ત્યારબાદ આને આપણે ઠંડુ થવા દેવાનું છે. અને તમે કાચની બોટલમાં આને લાંબા સમય સુધી 1-2 મહિના સુધી ફ્રિજના અંદર કાચની બોટલના અંદર સ્ટોર કરીને તમે આરામથી રાખી શકો છો. અને બજાર કરતાં પણ આ શેઝવાન ચટણી કે શેઝવાન સોસનો ટેસ્ટ ખૂબ જ સરસ થાય છે. તો મિત્રો, આ શેઝવાન સોસ તમે ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્છુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી આવજો.